નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ સાતમાંનો બીજો પાઠ ના જે વ્યવહારિક દાખલાનો બીજો પાઠ બાકી હતો, પીરિયડ બીજો, તો આ દાખલાઓ આપણે સાધ્ય પોથીમાંથી લીધા છે કે તમારા માટે સગવડતા રહે, દાખલા શીખવામાં સહેલાઈથી શીખી શકો એવો પ્રયાસ કરીશ. તો દાખલો આ રીતના છે કે એક તરબૂચનો ચારના છેદમાં 15 ભાગ શીલાએ ખાધો અને ત્રણના છેદનો 5 ભાગ દીપાએ ખાધો, તો બંનેના તરબૂચનો કેટલો ભાગ ખાધો? તો સૌપ્રથમ આપણે સમછેદી કરવા જશે, જેના છેદ છે 15 અને 5, એ બંને સરખા કરવો જશે. એટલે 15 છે આપણે, આ 5 છે ને એને 15 આપણે કરી નાખી છેદમાં. તો છેદમાં 5 3 15 કરીએ તો ઉપર એ 3 વડે ગુણવા પડે, બરોબર? આ 3 ને છેદમાં 5 લખ ને કા 5 3 15, તો ઉપર એ 3 વડે ગુણવા પડે, તો 3 3 9, છેદમાં 5 3 15. તો દીપાએ 9 ના છેદમાં 15 ભાગ ખાધો અને શીલાએ 4 ના છેદમાં 15 ભાગ ખાધો. હવે આ બંનેનો સરવાળો કર્યો, 4 ના છેદમાં 15 અને આપણે જવાબ મળ્યો દીપા વાળો, એ બેનો સરવાળો કર્યો. સમછેદી હોવાથી સામાન્ય કેટલા આવ્યો? 15. 4 વત્તા 9 સરવાળો કરીએ એટલે 13 છેદમાં 15. તો બંને ભેગા મળીને તરબૂચનો 13 ભાગ, 15 માંથી 13 ભાગ ખાધો. હવે આપણે દાખલો જોઈએ આગળ. એક લંબચોરસની લંબાઈ 4.3 ના છેદમાં 4 સેમી અને પહોળાઈ 3.2 ના છેદમાં 1 સેમી છે, તો લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે મિશ્ર સંખ્યા 2 છે ને, આપણે મિશ્રમાંથી અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવશું. કઈ રીતના? જો 4 તો છેદમાં પહેલાં લખી દેવાનું લંબાઈમાં. હવે ચોખ્ખું ચોખ્ખું 16, પૂર્ણાંક સંખ્યા છે ને એનો ગુણાકાર 2 નો કરો, ચોખ્ખું ચોખ્ખું 16. 16 માં 3 ઉમેરે એટલે 19 થઈ ગયા. લંબાઈ કેટલી? 19 ના છેદમાં 4. જ્યારે પહોળાઈ છેદમાં 2 મૂકી દીધા પહેલાં. હવે 3 2 6, પૂર્ણાંક સંખ્યાના છેદનો ગુણાકાર, 3 2 6 અને એમાં 1 ઉમેરા એટલે 7 થઈ ગયા. તો પહોળાઈ 7 ના છેદમાં 2 સેમી અને લંબાઈ મળી ગઈ 19 ના છેદમાં 4 સેમી. હવે આપણે લંબાઈ અને પહોળાઈના છેદ સરખા કરો. જો સૌ પ્રથમ તો 4 છે એટલે આપણે પહોળાઈને જ ફેરવા કર જોડે, કે છેદમાં 2 છે તો અહીંયા 4 કરો, તો 7 ના છેદમાં 2 લખી આપણે 2 2 4 વડે ગુણીએ તો 7 2 કેટલા થાય? 14 થાય. તો 14 ના છેદમાં 4 મળી ગયા. હવે આપણે થઈ ગયા સમછેદી. હવે આપણે લંબચોરસની પરિમિતિ શોધી શકીએ. તો લંબચોરસની પરિમિતિ સૂત્ર છે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. હવે 19 ના છેદમાં 4 વત્તા 14 ના છેદમાં 4 વત્તા 19 ના છેદમાં 4 વત્તા 14 ના છેદમાં 4. પહેલાં આપણે લંબાઈ લખી, પછી પહોળાઈ, પછી લંબાઈ લખી, પછી પહોળાઈ લખી. હવે છેદમાં આવી ગયા બધામાં 4. 19 વત્તા 14 વત્તા 19 વત્તા 14 એટલે ઉપરનો સરવાળો 64 ના છેદમાં 4. હવે અતિસંક્ષેપ રૂપ લેતા 33 2 66 થાય અને 4 2 2 2 4 થાય, તો 2 અને 2 રદ થઈ ગયા, 33 ના છેદમાં 2 આવી ગયા. કઈ રીતના? કે 66 એટલે 33 2 66 છેદમાં 2 2 4, તો છેદના 2 અને ઉપરના અંશના 2 ઉડી ગયા એટલે 33 ના છેદમાં 2 આવ્યા. હવે આપણે શું કરશું કે 16 2 32 થાય, જો છેદમાં તો 2 જ રાખવાના. હવે 16 2 32, 32 માં 1 ઉમેરી દઈએ એટલે 33 થઈ ગયા, બરોબર? 16 2 32 ને 1 33 એટલે 16.1 ના છેદમાં 2 સેમી આપણે લંબચોરસની પરિમિતિ મળી જાય છે. હવે આપણે દાખલો જોઈએ. 15.1 ના છેદમાં 2 સેમી લંબાઈની એક પેન્સિલ અને 3.1 ના છેદમાં 5 સેમી પેન્સિલ વપરાઈ ગઈ, તો કેટલી પેન્સિલ બાકી રહી કહેવાનું છે? તો સૌપ્રથમ આપણે મિશ્રને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવશું. 15 2 30 ને 1 31 ના છેદમાં 2 એ લંબાઈ મળી જશે સેમીમાં. જ્યારે 5 3 15 ને 1 16, 16 ના છેદમાં 5 સેમી આપણે પેન્સિલ વપરાય એ મળી જશે. હવે છેદ બંનેને આપણે સરખા જ કરવો જોઈશે. અહીંયા છેદમાં 2 છે અને અહીંયા 5 છે, 2નો લસા લઈને તો 10 આવશે, કારણ કે 5 2 10 થાય, 2 5 10 થાય, બરાબર? એટલે 31 ના છેદમાં 2 ને એટલે 2 છે એટલે 2 5 10 કરવો પડે, તો ઉપર 5 વડે ગુણીએ, તો 31 ગુણ્યા 5 કરીએ એટલે 155 ના છેદમાં 10 સેમી આપણે લંબાઈ મળી ગઈ.
જ્યારે ઉપરેગીલ પેન્સિલ 16ના છેદમાં 5 છે તો 5ને 2 વડે ગુણીએ એટલે 10 થઈ જાય તો ઉપર 2 વડે ગુણવાનું 16 2 32ના છેદમાં 10 હવે પેન્સિલ બાકી રહી એટલે આપણે 155ના છેદમાં 10 માંથી 32ના છેદમાં 10 બાદ કરવાના એટલે સામાન્ય એકા 10 155 માંથી 32 બાદ કરી નાખીએ એટલે વધશે 123ના છેદમાં 10 હવે આપણે એને મિશ્રમાં ફેરવશું કે 12 10 120 એમાં 3 ઉમેરીએ એટલે 123 થઈ ગયા 12 10 120 એમાં 3 ઉમેરીએ એટલે 123 આ તમને ખ્યાલ ના પડતો હોય તો 123ને 10 વડે ભાંગી નાખવાના જેવો ભાંગશો ને પછી ઊંધી ઘડિયાળ નિયમ વાપરવાનો એટલે ઉપર 3 આવી જશે બાજુમાં 12 આવી જશે નીચે 10 આવી જશે બરોબર હવે મનુએ 3ના છેદમાં 8 કલાક હોમવર્ક કર્યું જ્યારે કનુએ 7ના છેદમાં 12 કલાક હોમવર્ક કર્યું તો કોણે કેટલા કલાક વધુ હોમવર્ક કર્યું કહેવાનું છે તો મનુએ 3ના છેદમાં 8 કલાક અને કનુએ 7ના છેદમાં 12 કલાક 7 અને 12 અને 8 નો લસાઅ પેલા કહેતો આપણે 24 લસાઅ કેમ કઢાય લઘુત્તમ સામાન્ય અવયવી ઘડિયા બોલીને 8 એક 8 8 2 16 8 3 24 અને 12 2 24 નાનામાં નાનું શું સામાન્ય એવું 24 એટલે લસાઅ આવી ગયો 24 હવે 3ના છેદમાં 8 માં છેદમાં શું કરવાનો 24 તો 8 ને 3 વડે ગુણીએ એટલે 24 થાય તો અંશને 3 વડે ગુણવાના 3 3 9 છેદમાં 24 એટલે મનુએ હોમવર્ક કર્યું કેટલું 9ના છેદમાં 24 જ્યારે કનુએ 7ના છેદમાં 12 તો 7ના છેદમાં 12 લખ્યા 12 2 24 થાય તો ઉપર 2 વડે 7 2 14 14ના છેદમાં 24 કનુએ હોમવર્ક કેટલું કર્યું હવે કનુએ વધારે કર્યું તો ખ્યાલ પડી ગયું પણ કેટલું તો 14ના છેદમાં 24 માંથી 9ના છેદમાં 24 બાદ કરી નાખવાના એટલે 14માંથી 9 જાય એટલે 5 અને છેદમાં આવ્યા 24 તો કનુએ 5ના છેદમાં 24 જેટલું હોમવર્ક વધુ કર્યું સમય એટલો વધારે કાઢ્યો હોમવર્કમાં હવે 48 વિદ્યાર્થીઓના વર્ગમાંથી 11ના છેદમાં 12 ભાગના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થયા અને 9ના છેદમાં 16 ભાગના વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા તો અંગ્રેજી અને ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થીની કુલ સંખ્યા કહેવાની છે તો લસા 12 અને 16 નો લસા નીકળશે પેલા 48 11ના છેદમાં 12 વિદ્યાર્થી અંગ્રેજીમાં પાસ થયા 9ના છેદમાં 16 વિદ્યાર્થી ગણિતમાં પાસ થયા તો સૌપ્રથમ અંગ્રેજીમાં પાસ થયા જેથી 11ના છેદમાં 12 લખને કા 12 4 48 થયા લસા કાઢ લીધો તો આપણે 48 12 4 48 તો અંશને 4 વડે ગુણ્યા 11 4 44 તો 44ના છેદમાં 48 એટલે કુલ 44 વિદ્યાર્થી અંગ્રેજીમાં પાસ થઈ ગયા જ્યારે ગણિતમાં આપણે 9ના છેદમાં 16 હતા તો 9ના છેદમાં 16 પહેલાં લખ્યા 16 3 48 થાય તો ઉપર અંશને 3 વડે 9 3 27ના છેદમાં 48 એટલે 27 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હવે સુષ્મા 1 કલાકમાં 1 પુસ્તકનો 2ના છેદમાં 15 ભાગ વાંચે છે તો તે 2 પૂર્ણાંક 1ના છેદમાં 2 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે તો સૌપ્રથમ 1 કલાકમાં 2ના છેદમાં 15 ભાગ વાંચે છે એ તો આપણને ખ્યાલ છે 2 પૂર્ણાંક 1ના છેદમાં 2 ને આપણે કહ્યું અશુદ્ધ પૂર્ણાંક 2 2 4 ને 1 5 5ના છેદમાં 2 કલાક તો 5ના છેદમાં 2 ગુણ્યા 2ના છેદમાં 15 એટલે 5 3 15 5 5 રદ થઈ ગયા 2 2 રદ થઈ ગયા અંશમાં કાંઈ વધતું નથી એટલે 1 છેદમાં વધે 3 એટલે 1ના છેદમાં 3 ભાગ સુષ્મા 2.5 કલાકમાં વાંચે છે 21માં દાખલો મીરાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા તેણે 2 છોડ વચ્ચેનું અંતર 3ના છેદમાં 5 મીટર રાખ્યું તો પહેલાથી છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થાય કહેવાનું છે તો 5 છોડ એટલે 1 2 3 4 ને 5 છોડ છે વચમાં અંતર કેટલું 3ના છેદમાં 5 મીટર 3ના છેદમાં 5 મીટર તો એ કેટલી વખત કરવાનું 4 વખત જો 5 છોડ રોય પણ વચ્ચે કેટલા આવ્યા 1 2 3 ને 4 તો 4 ગુણ્યા 3ના છેદમાં 5 4 3 12 12ના છેદમાં 5 હવે ને આપણે મિશ્રમ ભેરવું 2 5 10 10માં 2 ઉમેરીએ એટલે 12 થઈ ગયા એટલે 2 પૂર્ણાંક 2ના છેદમાં 5 કુલ મીટર અંતર હોય તો આ તો આપણે પાઠ બીજાના વ્યવહારિક દાખલાઓ જો તમને વ્યવસ્થિત સમજાણા હોય તો જો વિડીયો ગમ્યો હોય લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ સર્કલમાં
શેર કરવાનું ભૂલતા નહીં. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.